અંબાલાલ પટેલની ધ્રુજાવી દે તેવી આગાહી સામે આવી છે. હાલમાં ગુજરાતમાં શિયાળાની રાહ જોવાઈ રહી છે ત્યારે હવામાનને લઈને અંબાલાલ પટેલે ફરી એક નવી આગાહી કરી છે. અંબાલાલ પટેલે કરેલી આગાહી શું છે અને આવનારા દિવસોમાં ગુજરાતનું વાતાવરણ કેવું રહેશે તેના વિશે વિસ્તારથી વાત કરીએ, તો વિડીયોને જરૂરથી એન્ડ સુધી નિહાળશો. જો તમે પણ ગુજરાતની પડે પડની અપડેટ મેળવવા ઈચ્છતા હો તો હમણાં જ આ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને સાથે સાથે કમેન્ટમાં આપેલી લિંક ઉપર ક્લિક કરીને ખાસ આપણા વોટ્સએપ ગ્રુપમાં જોડાવવાનું ચૂકશો નહીં. નમસ્કાર, તમારા બધાનું સ્વાગત છે ધ કાજલ સુવા યુટ્યુબ ચેનલ ઉપર. અંબાલાલ પટેલની આગાહી અનુસાર વાત કરીએ તો 17 નવેમ્બરથી ઠંડીની અસર જોવા મળશે. ઉત્તર ભારતમાં પણ તાપમાનમાં ઘટાડો થવાની સંભાવના વ્યક્ત કરાઈ છે. તેમણે એમ પણ જણાવ્યું હતું કે ઉત્તર ગુજરાતમાં ન્યૂનતમ તાપમાન 16 ડિગ્રી સુધી પહોંચી શકે તેવી શક્યતાઓ છે. પશ્ચિમી વિક્ષેપના કારણે ન્યૂનતમ મહત્તમ તાપમાન ઘટવાની શક્યતા છે. અંબાલાલ પટેલે એમ પણ જણાવ્યું હતું કે ન્યૂનતમ તાપમાન ઘટે તો પણ મહત્તમ તાપમાન ઘટવાની હજુ વાર છે. ગુજરાતમાં 3 દિવસ બાદ ઠંડી વધશે. પવનની દિશા બદલાતા રાજ્યમાં શિયાળો અનુભવાશે. ગાંધીનગરમાં રાત્રે લઘુત્તમ તાપમાન 14.8 ડિગ્રી નોંધાયું છે. હવામાન વિભાગ દ્વારા આગામી સપ્તાહને લઈને રાજ્યમાં હવામાનની આગાહી કરવામાં આવી છે, જે મુજબ આગામી 7 દિવસ રાજ્યમાં વાતાવરણ સૂકું રહેશે. વર્તમાન તાપમાન આગામી 3 દિવસ વાતાવરણ યથાવત રહેશે. ત્યારબાદ તાપમાનમાં 2-3 ડિગ્રીનો ઘટાડો થશે. છેલ્લા 24 કલાકમાં અમદાવાદમાં મહત્તમ તાપમાન 34.5 ડિગ્રી નોંધાયું હતું, જે સામાન્ય કરતાં 1.5 ડિગ્રી વધારે હતું, જ્યારે રાત્રે લઘુત્તમ તાપમાન 19.5 ડિગ્રી નોંધાયું હતું, જે આ સમયે સામાન્યથી 1.8 ડિગ્રી વધારે હતું. ગુજરાતમાં સૌથી ઓછું તાપમાન 14.8 ડિગ્રી સેલ્સિયસ ગાંધીનગરમાં નોંધાયું. હવે સૌરાષ્ટ્રના ભાગોમાં પણ તાપમાન ઓછું થયું છે. કચ્છ અને ઉત્તર ગુજરાતમાં લઘુત્તમ સામાન્ય કરતાં વધારે નોંધાયું છે. હાલમાં પવનની દિશા ઉત્તર પૂર્વની છે, જે દિશા બદલાતા આગામી સમયમાં શિયાળાની ઠંડીનો અનુભવ થશે. ગુજરાતમાં 3 દિવસ બાદ અસલ શિયાળાની ઠંડી શરૂ થશે. હવામાન વિભાગની મહત્ત્વની આગાહી છે. નવેમ્બર મહિનો અડધો પૂરો થઈ ગયો હોવા છતાં હજુ સુધી ઠંડીની સિઝન જામી નથી ત્યારે હવામાન વિભાગની આગાહી સામે આવી છે. હવામાન વિભાગના ડાયરેક્ટર એ.કે. દાસે આગામી 7 દિવસમાં ગુજરાતનું હવામાન કેવું રહેશે તે અંગેની મહત્ત્વપૂર્ણ માહિતી આપી છે. હાલ બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે, જો કે 1-2 દિવસથી વહેલી સવારે અને રાત્રે ઠંડીનો ચમકારો વધ્યો છે. આમ તો નવેમ્બર મહિનો અડધો પૂરો થઈ ગયો હોવા છતાં હજુ સુધી ઠંડીની સિઝન જામી નથી ત્યારે હવામાન વિભાગની આગાહી સામે આવી છે. હવામાન વિભાગના ડાયરેક્ટર એ.કે. દાસે આગામી 7 દિવસની ગુજરાતની માહિતી આપી છે. તેમાં તેમણે જણાવ્યું છે કે 3 દિવસ બાદ ઠંડીનો ચમકારો વધી શકે છે. હવામાન વિભાગના ડાયરેક્ટર એ.કે. દાસે ગુજરાતમાં 7 દિવસની આગાહી કરતાં જણાવ્યું છે, આગામી 7 દિવસ હવામાન સૂકું રહેશે, જ્યારે 3 દિવસ સુધી તાપમાનમાં કોઈ મોટો ફેરફાર થવાની સંભાવના નથી. તેમણે જણાવ્યું કે 3 દિવસ બાદ 2-3 ડિગ્રી તાપમાનમાં ઘટાડો નોંધાવવાની સંભાવના છે. નોંધનીય છે કે 3 દિવસ બાદ તાપમાનમાં ઘટાડો થતાં ઠંડીનો ચમકારો વધી શકે છે. અમદાવાદના તાપમાન વિશે માહિતી આપતા તેમણે જણાવ્યું છે કે અમદાવાદનું મહત્તમ તાપમાન 34.5 ડિગ્રી નોંધાયું છે, જ્યારે લઘુત્તમ તાપમાન 19.5 ડિગ્રી નોંધાયું છે. નોંધનીય છે કે હાલમાં સાંજે, રાત્રે અને સવારે ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે, જો કે દિવસે સૂરજ માથે ચડતા ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે. નવેમ્બર અડધો પૂર્ણ થયો હોવા છતાં હજુ શિયાળાની ઠંડી શરૂ થઈ નથી, પરંતુ હવે 3 દિવસ બાદ ઠંડીનો ચમકારો વધશે. તો બીજી તરફ ગુજરાતમાં ઠંડીના પ્રથમ રાઉન્ડની હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ પણ આગાહી કરી છે. રાત્રે અને વહેલી સવારે ગુલાબી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે. નવેમ્બર મહિનો અડધો પૂરો થઈ ગયો છે, છતાં હજુ સુધી ઠંડીનો રાઉન્ડ આવ્યો નથી ત્યારે હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ ઠંડીના રાઉન્ડને લઈને આગાહી કરી છે. રાજ્યમાં હજુ શિયાળાની શરૂઆત થઈ નથી. દિવસનું તાપમાન સામાન્ય કરતાં ઊંચું નોંધાઈ રહ્યું છે, જ્યારે રાતનું તાપમાન નીચું જતાં મોડી રાત્રે અને વહેલી સવારે ગુલાબી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે. નવેમ્બર મહિનો અડધો પૂરો થઈ ગયો, છતાં હજુ સુધી ઠંડીનો રાઉન્ડ આવ્યો નથી ત્યારે હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ ઠંડીના પ્રથમ રાઉન્ડને લઈને આગાહી કરી છે. તો ચાલો એની તારીખો જાણીએ. હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ મીડિયા સાથે વાત કરતાં જણાવ્યું છે કે આ વર્ષે શિયાળો થોડોક લેટ ગણી શકાય. 15 નવેમ્બર બાદ પણ સારી અને ગુલાબી ઠંડીની શરૂઆત થઈ નથી. જો કે તાપમાન ઘણા અંશે નીચું પણ આવ્યું છે, પરંતુ હજુ પણ આપણે મિક્સ ઋતુનો સામનો કરી રહ્યા છીએ.
રાત્રિનું તાપમાન નીચું નોંધાઈ રહ્યું છે. દિવસનું તાપમાન 30 ડિગ્રી કરતાં ઉપર ચાલી રહ્યું છે, એટલે સામાન્ય કરતાં 2-3 ડિગ્રી તાપમાન ઊંચું ચાલુ રહ્યું છે. 17 નવેમ્બર સુધી ઠંડીના કોઈ મોટા રાઉન્ડની શક્યતાઓ નથી, જોકે આવનારા દિવસોમાં એક સામાન્ય ઠંડીનો રાઉન્ડ આવે તેવી શક્યતાઓ છે. અત્યારે એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ઉત્તર ભારતની ખૂબ નજીક પહોંચી ગયું છે, પરંતુ આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ખૂબ નબળું છે, એટલા માટે એના કારણે વધુ હિમવર્ષા થાય તેવી શક્યતાઓ નથી. આજકાલમાં ત્યાં હિમવર્ષા થાય તેવી શક્યતા. એટલું જલ્દી જ મળીશું એક નવા વિડીયોની સાથે. ત્યાં સુધી જોતા રહો ધ કાજલ સુવા યુટ્યુબ ચેનલ. નમસ્કાર.